મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે કેટલાક મોડેલ્સ જોઈ ગયા. હવે જે બાકીના મોડેલ્સ છે તે અહીંયા માહિતી મેળવીએ. એમાં પહેલું છે મસ્ટ. મસ્ટ એ ફરજિયાત પણ સૂચવે છે. જે ફરજ બજાવ્યા વગર કોઈ પણ છૂટકો નથી તેવું દર્શાવે છે. હવે એમ પહેલું ઉદાહરણ જો કે વી મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ સાઈડ. આપણે વાહન ડાબી બાજુએ હંકારવું જોઈએ, ડાબી બાજુએ ચલાવવું જોઈએ. તો અહીંયા આપણને આ ફરજ પાડે છે કે તમારે વાહન ડાબી બાજુએ જ ચલાવવું જોઈએ. બીજું છે પીપલ મસ્ટ પે ટેક્સીસ. લોકોએ કરવેરો ચૂકવવો જ જોઈએ. તો અહીંયા પણ ફરજ પાડેલી છે આપણને, જે 100% આપણે કાર્ય કરવું જ પડે. પણ હવે એ વાક્યની વાક્ય રચના જોઈએ તો કરતા મસ્ટ મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દ. તો એની વાક્ય રચના છે અને કેટલાક નીચે ઉદાહરણ આપેલા છે. હવે આગળ જુઓ. બીજું છે હેવ ટુ. આ સહાયકારક ક્રિયાપદનો મસ્ટની જેમ જ ઉપયોગ કરાય છે. પણ હેવ ટુ એ વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળમાં નીચે પ્રમાણે ઉપયોગ કરવાનો છે. તો મસ્ટની જગ્યા ઉપર તમે હેવ ટુ વાપરી શકો છો. અને હેવ ટુ એ ત્રણે ત્રણ કાળ પ્રમાણે બદલાય છે. હવે એની અંદર જુઓ કે વર્તમાનકાળ હોય ત્યારે હી સે ઇટ હોય ત્યારે આપણે શું વાપરવાનું છે? હેવ વાપરવાનું છે. અને બાકીના જે કરતા છે આઈ વી યુ અને દે, તેની સાથે શું વાપરવાનું છે? હેવ ટુ વાપરવાનું છે. ઉદાહરણ જુઓ. માય બ્રધર હેઝ ટુ વર્ક હાર્ડ ફ્રોમ હિઝ IELTS એક્ઝામ. અહીંયા આ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેઝ વાપરેલું છે, બરોબર? એટલે કે હી છે. બીજું ઉદાહરણ જોઈએ કે આઈ હેવ ટુ ફિનિશ ધીસ સમ ટુડે. તો અહીંયા આઈ ત્રીજો પુરુષ એકવચન નથી એટલે હેવ વાપરેલું છે, હેવ ટુ. ભૂતકાળમાં વાત કરીએ તો ભૂતકાળમાં કોઈ પણ નામ કે સર્વનામ પછી શું આવશે? હેડ ટુ આવશે. ધ ડ્રાઈવર્સ વેર ઓન સ્ટ્રાઇક સો વી હેડ ટુ ગો ઓન ફોર. અને ત્રીજું છે ભવિષ્યકાળમાં આઈ અને વી પછી સેલ વત્તા હેવ ટુ અને યુ હી સી ઇટ અને દે પછી વિલ હેવ ટુનો ઉપયોગ કરવાનો છે. અહીંયા જો મોના વિલ હેવ ટુ વર્ક હાર્ડ ટુ પાસ ધ SSC એક્ઝામ વિથ ડિસ્ટિંક્શન. બરાબર? તો અહીંયા મિત્રો આઈ અને વી એ બંને સાથે આપણે શું વાપરવાનું છે? સેલ. અને બાકીના જે સર્વનામ રહ્યા એ સર્વનામ સાથે આપણે વિલ વાપરવાનું છે. તો અહીંયા હેવ ટુ એ મસ્ટની જગ્યા ઉપર આપણે હેવ ટુ વાપરીએ તો પણ ચાલે. હવે છેલ્લું છે આઉટ ટુ. આઉટ ટુ એટલે જોઈએ, જેમાં આપણે અગાઉ સૂડ શીખી ગયા. તો સૂડની જેમ જ ફરજ બતાવે છે આપણને કે તમારે આમ કરવું જોઈએ, ફરજ બતાવે છે. તો હવે આપણે જોઈએ તો હકાર વાક્યની અંદર આઉટ ટુ પ્લસ વી વન એટલે મુખ્ય ક્રિયાપદ વત્તા વધારાના જે શબ્દો છે તે આવશે. નકાર વાક્યની અંદર આઉટ નોટ ટુ. હવે જુઓ અહીંયા આઉટ ટુ આખો શબ્દ નહીં, પણ જ્યારે નોટ મૂકો ત્યારે આઉટ અને ટુની વચ્ચે નોટ મુકાય છે. એના પછી મુખ્ય ક્રિયાપદ છે અને પછી વધારાના અન્ય શબ્દો છે. અહીંયા ઉદાહરણ જોઈશું કે એવરી ઇન્ડિયન આઉટ ટુ સેલ્યુટ ધ નેશનલ ફ્લેગ. અહીંયા શું કહેતા કે દરેક ભારતીયએ રાષ્ટ્રધ્વજને સલામી આપવી જ જોઈએ. તો સલામી આપવી એ આપણી નૈતિક ફરજ છે. જ્યારે પણ રાષ્ટ્રધ્વજ હોય તો એને આપણે સલામી આપવી જ જોઈએ. એક ભારતીય તરીકે તો આપવી જ જોઈએ. તો એ આપણી નૈતિક ફરજ છે. બીજું છે સ્ટુડન્ટ્સ આઉટ ટુ રિક્વેસ્ટ મધર, ફાધર એન્ડ ટીચર. અહીંયા સ્ટુડન્ટ આઉટ ટુ રિસ્પેક્ટ. તો અહીંયા સ્ટુડન્ટ વિદ્યાર્થીએ રિસ્પેક્ટ આપવું જોઈએ એટલે કે આદર આપવો જોઈએ. કોને આપવાનો છે? તો માતા પિતાને, ગુરુને. તો અહીંયા પણ નૈતિક ફરજ બજાવેલી છે. તો અહીંયા એ જ રીતના આપણે ત્રીજું આપેલું છે કે યુ આઉટ નોટ ટુ ઇન્સલ્ટ યોર પેરેન્ટ્સ. તમારે તમારા મા બાપનું ઇન્સલ્ટ એટલે અપમાન કરવું જોઈએ નહીં. અને ચોથું છે મર્ચન્ટ આઉટ નોટ ટુ
चीट कस्टमर्स એટલે કે વેપારીઓ એ ગ્રાહકો ને છેતરવા ન જોઈએ। તો અહીંયા મિત્રો આ જે ઉપરના વાક્ય છે એની અંદર આપણે શુડ વાપરવું હોય તો પણ વપરાય છે અને ઓટ ટુ વાપરવું હોય તો પણ વપરાય છે। તો અહીંયા શુડ અને ઓટ ટુ બંનેનો અર્થ એક જ થાય છે। જ્યારે પણ નૈતિક ફરજ સૂચવી હોય ત્યારે આ બંને શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે મિત્રો આગળ જુઓ તો અહીંયા આપણે આજે ત્રણ શીખી ગયા, મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ। હવે અહીંયા જુઓ આ જે ત્રણે ત્રણ છે એના અહીંયા આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે જે આ તમારી જે ગ્રામરની બુક છે તેમાં આપેલું છે। તો તમારે અહીંયા એક્ઝામ્પલ જોયો કે યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ, તમારે રૂલ્સને અનુસરવું જોઈએ। બીજું છે ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ, તેમણે સાચું બોલવું જોઈએ। ને યુ આઉટ ટુ ડ્રાઈવ કેરફુલી, તમારે વાહન કાળજીપૂર્વક જ હંકારવું જોઈએ। તો અહીંયા આ જે એક્ઝામ્પલ છે એ તમારી નોટબુકમાં લખવાના છે। તો અહીંયા આપણો જે મોડલ્સ છે તે મોડલ્સ અહીંયા પૂર્ણ થાય છે।